राजकोट में निर्माणाधीन जनरल हॉस्पिटल में घोर बेदरकारी सामे आवी। हॉस्पिटल ना बांधकाम में रिफ्यूज एरिया न मूक्यो। रिफ्यूज एरिया मूक्या बाद ज एनओसी आपवा आदेश करवामां आव्यो छे। आरएमसी ना चीफ फायर ऑफिसरे एनओसी अंगे आदेश कर्यो छे। कॉन्ट्राक्टर ने तंत्र की भूल थी वधारानो खर्च करवो पड़शे। हॉस्पिटल ना लेआउट नक्शा प्लान में भूल रही जता खर्च थशे। हॉस्पिटल ना चार माळ में तोड़फोड़ करी रिफ्यूज एरिया मुकाशे। रिफ्यूज एरिया बनावा 35-40 लाख नो खर्च थशे। राजकोट शहर की अंदर जनाना हॉस्पिटल है एनी विजिट अमे करी से अने विजिट नी अंदर जे फायर ब्रिगेडना इक्विपमेंट से ओके छे अने अमे तमाम जगह वीडियो रेकॉर्डिंग करेलू छे तेमज एना पंपनू जोकी पंपनू मेन पंपनू टेस्टिंग करेलू छे अने रिपोर्ट ओके आयो छे। हालनी तके एमां रेफ्यूज एरिया नथी ए अनुसंधानमां एने एनओसी आपवामां आवी नथी अने रेफ्यूज एरिया से ए लोकोनुं ड्रॉइंग पण तैयार थई गयुं छे अने थोड़ाक दिवसमां रेफ्यूज एरिया तैयार थई जशे एटले एने एनओसी आपवामां આવશે। 2x4 એ ટાઈપનો રેફ્યુજ એરિયા મૂકવામાં આવે એની અંદર જ્યારે આગ લાગે ત્યારે લોકો છે ને જે એના કોર્નર ઉપર રેફ્યુજ એરિયા મૂકવામાં આવે અને એ રેફ્યુજ એરિયાની અંદર લોકો આવી જાય એટલે આપણે આપણી પાસે જે અત્યારે હાલની તકે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ આપણે રેસ્ક્યુ ઓપરેશન કરી અને રેફ્યુજ એરિયામાંથી લોકોને આરામથી નીચે ઉતારી શકીએ અને રેફ્યુજ એરિયા કહેવામાં આવે। હવે એ ટપ્ચર એન્જિનિયરનો વિષય છે। હવે એ લોકો કઈ રીતે રેફ્યુજ એરિયા બનાવે એ લોકો આગળની કાર્યવાહી કરશે। રાજકોટમાં અંદાજિત 100 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા જનાના હોસ્પિટલનું નિર્માણ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક તંત્રના બુદ્ધિના પ્રદર્શનને કારણે ફરી એક વખત રાજ્ય સરકારને લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો વારો આવ્યો છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે બાળમારની આ જનાના હોસ્પિટલ છે કે તે તૈયાર છે તે કરી દેવામાં આવી છે। નવનિર્માણ પામેલી આ જનાના હોસ્પિટલના બાંધકામની અંદર ભૂલ છે તે રાખી દેવામાં આવી છે। જે રીતના તેનો પ્લાન છે તે મંજૂર કરી દેવામાં આવ્યો હતો, ત્યાર પછી હવે જ્યારે એનઓસી લેવાનો સમય આવ્યો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર છે કે તેમના દ્વારા આ હોસ્પિટલના બાંધકામની અંદર ફાયર સેફ્ટીની જે અમુક સુવિધાઓ માટેનો જે રસ્તાઓ રાખવા જોઈએ તે રાખવામાં નથી આવ્યા તે પ્રકારની ક્વેરી છે તે કાઢી છે અને તેને કારણે જ એનઓસી આપવાનો ઇનકાર છે તે કરી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને તંત્રની ભૂલ છે તે સામે આવી છે। હોસ્પિટલના લેઆઉટ નકશા અને પ્લાનમાં ભૂલ છે તે રહી જવાને કારણે સરકારને વધારાનો ખર્ચ છે તે કરવો પડશે। હોસ્પિટલના અંદર રિફ્યુઝ એરિયા છે તે મુકતા ભૂલી ગયા છે ને તેને કારણે જ એનઓસી છે તે આપવામાં નથી આવી। હોસ્પિટલના 4 જેટલા જે માળ છે કે તેની અંદર ભાંગતોડ છે તે કરવામાં આવશે અને રિફ્યુઝ એરિયા છે તે મૂકવામાં આવશે। રિફ્યુઝ એરિયામાં લોખંડની પ્લેટ છે તે મૂકવામાં આવશે અને તેને કારણે 35-40 લાખનો વધારાનો ખર્ચ છે તે રાજ્ય સરકારને ભોગવવાનો વારો આવશે। જનાના હોસ્પિટલના લોકાર્પણ માટે પીએમઓનો સંપર્ક છે તે કરી દેવામાં આવ્યો છે અને તેની વચ્ચે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસેથી એનઓસી માગવામાં આવી ત્યારે આ ભૂલ છે તે સામે આવી છે। જોકે કોન્ટ્રાક્ટર પાસે પૂરતા પ્રમાણમાં માણસો ન હોવાને કારણે અત્યારે કામ છે તે અટકી પડ્યું છે અને રિફ્યુઝ જે કહી શકાય કે એરિયા છે તે મૂકવામાં નથી આવ્યું અને તેને કારણે એનઓસી આપવામાં નથી આવ્યું। જોકે હવે તાત્કાલિક ધોરણથી આ કામ છે તે શરૂ કરવાના આદેશ છે તે સરકારમાંથી આપવામાં આવ્યા છે, ત્યારે હવે ક્યાં સુધીમાં આ કામ છે તે પૂર્ણ કરવામાં આવે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।